અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિસ્ટર્બન્સને લીધે સતત ત્રીજા દિવસે પણ યાત્રાધામ બે દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ રખાય છે. ડિપ્રેશનને કારણે સમુદ્રમાં ઉત્પન્ન થયેલ કરંટ અને પવનની ગતિ વધારવાના કારણે સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ રખાય છે. ફેરીબોટ સર્વિસ બંધ કરાતા દૂર દૂરથી આવેલ યાત્રાળુઓ તેમજ યાત્રાધામ બેટ દ્વારકાના દર્શનથી વંચિત રહ્યા હતા. KTV ન્યૂઝ ગુજરાત સાથે ગોવિંદ કરમોડ દ્વારકા.